વલસાડના ધરમપુરમાં નદીના બ્રિજની બાજુમાં બનાવેલી રેલિંગ અને પ્રોટેક્શન દિવાલ ઘસી પડી હોવાની ઘટના સામે આવી ત્યારે બ્રિજની પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા જ્યારે બ્રિજ નજીક ઉભેલા બે વ્યક્તિઓને ઈજા પહોંચી બે વર્ષ અગાઉ જ બનાવેલી આ નવા પુલની દિવાલ ધરાશાયી થવાની આ ઘટનાના કારણે બ્રિજના કામની ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠવા પામ્યા છે બે વર્ષ પહેલાં પુલનું કામ કરવામાં આવેલું મિનિમમ ત્રણ કરોડનું ઉપરનું આ કામ હતું જ્યારે અત્યારે પહેલો વરસાદ પડતાની સાથે જ એમની દિવાલ ધરાશાયી થઈ ગઈ હજુ બીજી દિવાલ પર થોડી થોડી ધરાશયી થવાની તૈયારીમાં છે કે સાંજ સુધીમાં એ પણ દિવાલ ધરાશી થઈ જશે બે ફેરિયા લારીવાલા હતા બંને પડી ગયા હતા અંદર જાનહાનિ ટળી છે પણ એમને નુકસાન પણ થયું છે સાથે પરંતુ આજે સોમવારનો દિવસ હોય એ તો નસીબ એટલું સારું છે કે માણસો હતા નહીં એ દરમિયાન ન તો માણસો પણ પડી જવાની શક્યતા રહેતે ને એમના વાગતે કાકા એ ગંભીર પ્રશ્ન પણ ઉભો થતે ધરમપુરની અંદર નવીન બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી પડી છે આપણે દ્રશ્યો બતાવીશ આ છે ધરમપુરનું જે સ્વર્ગના વાહીની જે નદી છે અહીંથી પસાર થતી હોય છે એ નદીના ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો થોડા સમય પહેલા જે બ્રિજ બનાવ્યા તેની પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી તે થોડા વરસાદ એટલે કે એક જ વરસાદની અંદર જે પ્રોટેક્શન વોલ છે તે ધરાશાયી થઈ ચૂકી છે આ દ્રશ્યો બતાવીશ આપણે સીધા કે ધરમપુરની અંદર જે સ્વર્ગવાહી નદી છે ત્યાં બનાવેલ જે પ્રોટેક્શન વોલ છે તે તૂટી પડી છે સ્વર્ગવાહીની નદી પર બનાવેલ બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી પડતા થોડા સમય પહેલા જ આ બ્રિજ બન્યો હતો અને ઘટનાને પગલે જે પુલ છે તેના ઉપર ઊભેલા બે ફેરિયાઓ પણ દિવાલ સાથે નીચે ઘસી પડ્યા હતા જોકે બંનેનો ચમત્કારી બચાવ થયો હતો ઘટનાને કારણે તંત્ર દોડતું થયું છે પરંતુ સીધી વાત કરવાની વાત આવશે કે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયાના બનાવેલા માત્ર આ ખર્ચાની બ્રિજ અને આ બ્રિજની દિવાલ હજી તો પ્રથમ વરસાદની અંદર તૂટી જવાના કારણે કહી શકાય કે એક પ્રકારનું ભ્રષ્ટાચાર કરવામાં આવતું હોય છે વલસાડ જિલ્લાની અંદર કહેવાનો આવે તો વલસાડ જિલ્લાની અંદર વરસાદની હેલીઓ હોતી હોય છે પરંતુ પ્રથમ વરસાદની અંદર જ જે બ્રિજ તૂટી જતો હોય ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બની જતો હોય અને તૂટી જતો હોય એટલે ભ્રષ્ટાચાર સાફે સાફ નજર આવતો હોય છે